नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे तमारुं चैप्टर 3 त्रिकोणमितीय विधेयोमां। विद्यार्थी आपणे लास्ट पार्ट में जे अभ्यास कर्यो छे डिग्री अने रेडियन मेजर वाला अने ओएससीसी नुं समतल आपणे शीख्या हता, जेमां बाकी रहेला प्रश्नो जे आपणे शोधेला छे 4.2 प्रश्न 4 थी ते आपणे आगळ अभ्यास करवानो छे। चलो विद्यार्थी, प्रश्न 4 मां sec x नुं मूल्य आप्युं छे 13/5। तो पूछे छे જો ચોથા ચરણમાં હોય x તો ત્રિકોણમિતિના બાકીના વિધેયના મૂળનું મેળવવું। યસ વિદ્યાર્થીઓ, આપણે આ sec x 13/5 ચોથું ચરણ એટલે ક્યાં હશે એ પ્રમાણે નક્કી કરી દઈએ। આર યુ ઓલ s t c આ એનું ચોથું ચરણ આની વાત કરે છે, અને આ ચરણમાં પાક્કું શું ધન હશે cos x ધન અને એનું વ્યસ્ત sec x ધન। જાણીએ છે કે શું જાણીએ, sin સ્ક્વેર x + cos સ્ક્વેર x = 1। જે વિદ્યાર્થીઓ તમને મૂલ્ય બતાવશે 5/3 ને આને સોલ્વ કરવાનો, એટલે તમને આવી જશે sin સ્ક્વેર x 1 25/13/169, જે બતાવી છે તમને અહીંયા માઈનસ કેટલું 144, અને આ મૂલ્ય આવશે sin સ્ક્વેર x। બસ અહીંયા વિદ્યાર્થીઓ થોડી બ્રેક મારવાની અને જોવાનું કે તમારું વર્ગમૂળ કેટલું છે, તો 12/13, પણ મોસ્ટલી વર્ગમૂળ વિદ્યાર્થી કેવું હોય પ્લસ માઇનસ માં, આપણે કોઈ છે ચોથું માં સાઈન છે ભાઈ ઋણ, યસ અહીંયા ઋણ આવશે ને લખી દેવાનું, જ્યાં x એ ચોથા ચરણમાં છે એટલા માટે મેં ઉત્તર લખ્યો। હવે સાઈન નું વ્યસ્ત તો તમને ખબર જ હશે કેટલું, cos x 1/3 sin, અને સાઈન છે કેટલું 12/13, એટલે વિદ્યાર્થીઓ -13/12 ઉત્તર આવશે। ચલો બધું જ મળી ગયું, બે વિધેયના એ તો આપણે તરત ગણી કાઢશું, tan x sin/cos, યસ વેરી ઈઝી। જો સાઈન x કેટલું છે -12/13, અને cos x થાય 5/13, એટલે -12/5 તમે ચેક કરી શકો, અહીંયા tan ઋણ આવ્યું, કે ચોથું ચરણ ને ચોથું ચરણ માં તો tan ઋણ જ લખી દી, ત્રીજા ને પહેલા માં ધન હોય તો all s c હોય, અને છેલ્લું cot x 1/10, જે રહેશે 1/ -12/5, એટલે -5/12। વિદ્યાર્થીઓ, આ તમારો પ્રશ્ન એકદમ સરળ રીતે અહીંયા આપણે પૂર્ણ કરી શકીએ। ચાલો નેક્સ્ટ વિદ્યાર્થીઓ આગળ વધીએ, આપણે ઇમેજ 5મો પ્રશ્ન જે તમને આપવામાં આવ્યો છે આ રીતે, tan x બરાબર આપણો સરસ મજાનો પ્રશ્ન છે -5/12, પણ જ્યાં x આપ્યું છે એ તમને બીજા ચરણમાં, યસ x એ બીજા ચરણમાં છે। વિદ્યાર્થીઓ, આ પણ બહુ સરળ છે, બીજું ચરણ પહેલા ક્યાં છે એ જરા તમે સમજાઈ ને આ રીતે, તો આ આપણો ઓલેસ્ટીસી વાઇઝ વર્તુળ, આ તમારું બીજું ચરણ અહીં વાત કરે છે વિદ્યાર્થી મિત્ર, અને આના અંદર તમે જોશો તો કોણ ધન, યસ સાઈન x ધન, બીજું cos x ધન, બાકી બધા ધન, એનું હું લેખી ના આગળ વધવાનું છું, પણ અહીં વિદ્યાર્થી મિત્રો tan આપ્યું છે, જો નેગેટિવ છે, નેગેટિવ હોય ને બીજું ચરણમાં તો tan નેગેટિવ આવે, આના પરથી તમને પહેલું મળી જશે cot x 1/10 tan x 1/ -5/12, માટે વિદ્યાર્થીઓ એક આન્સર આવી ગયો સરસ મજાનો -12/5। હવે આ નિયમ તમે 10 માં લગાવો કે 8 માં લગાવો તમારી ઈચ્છા, આપણે
આપણે જાણીએ છીએ કે શું જાણીએ નિત્ય સમ 1 plus cot square x is equal to cos square x અથવા તમે આ પણ લગાવી શકો 1 plus tan square x is equal to sec square x તમારી ઈચ્છા આન્સર લાસ્ટમાં એક જ આવવાનો છે એટલે 1 plus minus square ભાગ્યા 5 આ સેમ રહેશે નાને સોલ્વ કરી નાખો તો 144 ભાગ્યા 25 આ સેમ જ મેં રહેશે 12 ભાગ્યા 5 144 ભાગ્યા 25 આને પ્લસ કરો એટલે 25 વત્તા 144 જે આવશે કેટલું 169 ને અહીંયા વિદ્યાર્થી તમારે વર્ગમૂળ લેવાનું છે જે બતાવશે cosec square x માંથી ઓન્લી cosec x પ્લસ ઓર માઇનસ આવે પણ આપણું ચરણ કયું છે બીજુમાં cosec શું થાય ધન એટલે હું ધન લખવાનો છું 13 ભાગ્યા 5 યસ વિદ્યાર્થી કોઈ કન્ડિશન લખવાની હા કે જ્યાં x એ ક્યાં છે બીજા ચરણમાં છે એટલા માટે મેં આ મૂલ્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા ધન લખ્યું છે હવે હું આગળ વધું છું આના પરથી બાકીના મૂલ્ય બનાવવા માટે ધીરે ધીરે આગળ જઈશ તો cosec પરથી તમને સીધું જ પડી જવાનું કેટલું sin x 1 cosec x જે બતાવશે તમને 1/13/5 યસ 5/13 એ ભી તમે ચેક કરી શકો તમને ધને જ પડી જશે હવે કયા રેન્જર જોઈએ tan cot આવી cosec sin આવી ગયું હવે કે વિદ્યાર્થીઓ કયા એક તો cos અને એક તો sec એટલે પાછું નીચે સમ આપણે જાણીએ છીએ કે શું જાણીએ sin square x plus cos square x જેથી કરીને 5/13 કિંમત મૂકીને આ દાખલો બહુ સરળતાથી મેં પૂર્ણ કરું છું જુઓ તમે એટલે cos square x આપેલી બની જશે 25/169 એટલે 169 માઇનસ 25/169 યસ યસ માઇનસ કરો કેટલું આવશે 144 એટલે અહીંયા પાછું મેં વર્ગમૂળ બોલવાનું છું cos બીજા ચરણમાં શું થાય નેગેટિવ એટલે આનું વર્ગમૂળ આવશે વિદ્યાર્થીઓ નેગેટિવ માઇનસ અને આવશે 12/13 એ લખવાનું જ્યાં x એ બીજા ચરણમાં છે વિદ્યાર્થીઓ ચરણ ઉલ્લેખ કરવો જ પડે તો જ આ એક કહેવાય હવે આગળ વધીએ આમાં અંતિમ ચરણમાં sec x જે 1/cosec છે 1/-12/13 છે એટલે -13/12 હવે એને ચરણ જોવાની જરૂર નથી એ તમને વિદ્યાર્થીઓ એકદમ ઈઝી રીતે અહીંયા તમને પૂર્ણ કરી આપશે -13/12 વિદ્યાર્થી આ પ્રશ્ન એકદમ સરળ રીતે પૂર્ણ કર્યો આ જ રીતના હવે આગળના બીજા પ્રશ્નો આપણે સમજીએ ચલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાયનો આગળનો પ્રશ્ન વધારું છું આગળ 6th જેમાં આપણે ડિગ્રી રેખા આપ્યું છે અને આ મૂલ્યો ભરવા દીધા છે યસ પ્રશ્ન છે મૂલ્ય મેળવો 6 થી 10 ક્વેશ્ચન નંબર 6 પેલું છે સાઈન 765 ડિગ્રી વિદ્યાર્થીઓ 765 ધન છે એટલે આપણે ઘડિયાળની વિરુદ્ધ કાંટામાં ફરશું અને જો ઋણ હોય તો ઘડિયાળની દિશામાં તમને ખ્યાલ હોય તો એક રોટેશન એક પરિભ્રમણ કેટલી ડિગ્રી આવે યસ 360 આવે એટલે આ જે 765 છે ને એને મેં 360 ની નજીક લઈ જાઉં છું જો sin 360 ડિગ્રી ગુણ્યા આપણે કેટલા ગુણ્યા લખીએ તો 765 ની નજીક જવાય જો 360 ગુણ્યા 2 કરું તો 720 થાય પહોંચી ગયા નજીક યસ અહીંયા બે લખી છે એટલે કેટલા થશે 720 કેટલા ઉમેરું તો 765 થાય આઈ થિંક 45 ડિગ્રી જોઈ લો એટલે આ તમારું વધારાનું આવશે 45 ડિગ્રી વિદ્યાર્થી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો હવે જે મેઈન સમજવાનું છે તે 360 ઇન્ટુ 2 એનો મતલબ શું થયો 360
એટલે કેટલા થાય 2 પાઈ એ તમને ખ્યાલ છે અહીંયા 2 પાઈ ગુણ્યા 2 અને વિદ્યાર્થીઓ 45 એટલે કેટલું પાઈ બાય 4 એટલે ટોટલ તમને મળવાનું સાઈન 4 પાઈ પ્લસ પાઈ બાય 4 યસ હવે વિદ્યાર્થીઓ મેઈન સમજવાનું છે 4 પાઈ ક્યાં આવે એ તમને આકૃતિમાં શીખવેલું છે અહીંથી સ્ટાર્ટ કરું આ મારો ઘડિયાળની વિરુદ્ધ દિશા આ એક રાઉન્ડ પછી એટલે 2 પાઈ એટલે 360 ડિગ્રી પાછી એની ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે 4 પાઈ એટલે કેટલા 720 ડિગ્રી અહીંયા મને પતી ગયું પછી શું થઈ છે પ્લસ એટલે હજુ આગળ જવાનું છે એટલે આ રહ્યો હું અહીંયા આવીને આટલે વાટકી જવાનું આ જગ્યાએ મારું બિંદુ હશે કેટલું 4 પાઈ પ્લસ પાઈ બાય 4 એને નામ આપી દેવાનું આમ અને લખી દેવાનું 4 પાઈ પ્લસ પાઈ બાય 4 ચરણ કઈ જાય વિદ્યાર્થીઓ પહેલું અને પહેલા ચરણમાં શું યાર ઓલ એસ ઈ સી એટલે આનું મૂલ્ય આવશે ધન સાઈન સાઈન 4 પાઈ સુધી તો આપણે ગણી લીધું છે પછી જે રહી છે ને આટલા આ વિદ્યાર્થીઓ આને તમારે 45 ડિગ્રી કહેવાનું એ આ વધારાની ડિગ્રી છે એ વધારાની ડિગ્રી અહીં લખી દેવાની યસ અને સાઈન 45 કેટલું થાય યસ 1/2 એટલે વિદ્યાર્થી આ પ્રશ્નનો ઉત્તર એકદમ સરળ રીતે આવી ગયો યસ આ પ્રશ્ન પાછો સમજાવું છું પણ થોડા બીજા એંગલથી બતાવું છું એટલે તમને થોડું વધારે ક્લિયર થાય કે આ પ્રશ્ન જો નેગેટિવ હોય તો શું કરવું તમે આ રીતે એક્સ્ટ્રા સમજે બતાવું છું ઉમેદ કરું છું તમને વધારે સમજ પડશે મેં ક્વેશ્ચન બદલું છું cos -765 ડિગ્રી આઈ વિદ્યાર્થીઓ અહીં તમે -765 ડિગ્રી ને માઇનસ રીતે આપણે ફરી જો cos સીમેન્ટ રેડિયસ 360 ઇન્ટુ 2 એટલે અહીં આવવાનું તમારું 360 ડિગ્રી ઇન્ટુ 2 એટલે કેટલા થશે 720 પછી પ્લસ 45 અને બંને ભાગ આઉટ સાઇડ માઇનસ આપણે લઈ લીધું એટલે આ રીતે ગણતરી આવશે એને આપણે અંદર આપી દઈશું એટલે આ તમારો આવવાનું નેગેટિવ cos માઇનસ 360 એટલે કેટલું કીધું મેં 2 પાઈ એટલે 4 પાઈ યસ 2 પાઈ ઇન્ટુ 2 વત્તા પાઈ બાય 4 આખી ગણતરી એક જ બ્રેકેટમાં છે એટલે cos માઇનસ 4 પાઈ પ્લસ પાઈ બાય 4 કે માઇનસ અંદર આપી દઈશું વિદ્યાર્થીઓ એટલે cos માઇનસ 4 પાઈ માઇનસ પાઈ બાય 4 હવે માઇનસ 4 પાઈ એટલે ઘડિયાળની દિશામાં ફરીશ આ એ મારી ઘડિયાળની દિશા આટલેથી ફક્ત જઈશ મેં અહીંયા બતાવું એટલે આ તમારું આવશે કેટલું માઇનસ 2 પાઈ કારણ કે 0 માઇનસ 2 માઇનસ 5 માઇનસ 3 પાઈ બાય 2 એટલે માઇનસ 2 પાઈ આવી ગયું ને પાછું ફરીએ આ રીતે બીજો રાઉન્ડ એટલે અહીંયા અટકશે આ માઇનસ 4 પાઈ હવે પાછું જવાની છે માઇનસ 45 એટલે આટલે જે આટલું પાછું જઈ છે આટલું આ આવશે માઇનસ 45 ડિગ્રી આટલે જે આટલું એટલે આ જગ્યાએ તમે શું વિદ્યાર્થીઓ માઇનસ 4 બાય માઇનસ 5 બાય 4 કયું ચરણ આવ્યું ચોથું એટલે ઓલ એસ ટી સી ચોથા ચરણમાં પ્લસ મૂલ્ય શું આવે ધન આવે અને ખાલી ખૂણો છે તમારો કેટલો માઇનસ 45 અને એમાં બી cos મૂલ્ય તમારે ધન જ લેવાનું છે એટલે આ આવશે cos π/4 એટલે મૂળ વિધેય આવશે વિદ્યાર્થી 1/2 આ પ્રશ્નનો ઉત્તર આટલો જ આવ્યો યસ આ રાઈટ છે આન્સર આ રીતે બીજા વિધેય પણ તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો ચલો વિદ્યાર્થીઓ બે ટૂંકા શબ્દ સમજી જાવ કે એક્સ્ટ્રામાં તે રીતે બીજો શબ્દ સમજાવું છું cosec -1410 અને પણ એ રીતે સમજાવીશ જો કેટલું સરળ છે cos a આ માઈનસ ને કઈ કરીએ 360 વિદ્યાર્થી તમારે કેલ્સી થી ગણતરી કરી જોવાની 1410 ભાગ્યા 360 નજીક પર નજીક આવશે તમારું 3.9 સમથિંગ એટલે 4 તો કહેવાય ને યસ 360 4 કરી દો તે તમને બતાવશે 360 4 1440 કારણ કે 36 2 72 72 2 144 ને મને કેટલા જોઈએ છે 1410 એટલે તમારે અહીં માઇનસ કરવા પડશે કેટલા આ -360 + 4 અને અહીંયા આવીને તમારું પ્લસ
1410 મળી કેટલા કાઢી નાખીએ તો આપણે 1410 મળે 1440 માંથી 30 કાઢશું પ્લસ એટલે આ તમને દિયા છે 8 મળવાનું કોસે માઈનસ 1440 વત્તા 30 ડિગ્રી યસ એને વત્તા લખ્યું છે વિદ્યાર્થીઓ અને આમાંથી માઈનસ કરો એટલે મળી જશે તમને યસ હવે તમારે જોવાનું છે 1440 ક્યાં આવે છે અને એની ગણતરી આ માઈનસ ખાલી આના માટે છે એ રીતે ગણતરી બતાવી છે તમે આવી રીતે પણ બતાવી શકો અને એ રીતે બતાવવું હોય તો તમારી ગણતરી અલગ બતાવી પડશે ચાલો 360 કેટલા લીધા 4 એટલે તમારી આકૃતિ આવી આવશે માઈનસ એટલે કાં જવાનું એટલે માઈનસ 1440 ક્યાં છે જોઈ લઈએ આપણે યસ આ તમારી ઘડિયાળની દિશામાં પડશે આની અંક કરું છું અને પછી આની અંક કરીશ એટલે માઈનસ 1440 ક્યાં આવવાનું અહીંયા 0 અહીંયા માઈનસ 2y ये माइनस 4y आप तो आगे लो रहा हूँ ग्रेडिएंट की दिशा में ए पच्चीस बीजो पच्चीस बीजो अरे देखा सर ये सिस्टम ना चार मामला बना चाहिए था ये सिस्टम लेके ला 2y टू 4 तो मैं 8y पर जाएंगे टच करते हैं माइनस 6y अजून जाओ सर माइनस 8y आगे देखते हैं आज को तो अक्ले हम तो मैं बहुत सो मैंने तुम्हारा माइनस 1 એનો મતલબ એવો કે વિદ્યાર્થીઓ આપણે અહીંયા છે માઈનસ 8y આ જગ્યાએ પછી ક્યાં જવાની છે પ્લસ પ્લસ એટલે ઘડિયાળની દિશામાં જવાનું કે વિરુદ્ધ દિશામાં પ્લસ એટલે વિરુદ્ધ દિશામાં જવાનું અહીંથી વિરુદ્ધ દિશા પકડો આટલી જઈશ એટલે કેટલા 30 ડિગ્રી એટલે વિદ્યાર્થી આટલો તમારો 30 ડિગ્રી ખૂણો આવશે આ જગ્યાએ આપણે છે વિરુદ્ધ બિંદુ માઈનસ 1410 અહીંયા હશે ટોટલી તમે આ રીતે ચેક કરી શકો આખું રાઉન્ડ એક પૂરું થઈ ગયું તો 1440 આવી ગયું એટલે તમારે કેટલી હશે અહીંયા 1410 ખ્યાલ આવે છે આ આખી ગણતરીમાં તમને અહીંયા કેટલી હશે પછી અહીંયા હશે એટલે તમારું બિંદુ આટલું મળવાનું કેટલું કોસે માઈનસ 1410 40 વત્તા 30 એટલે આ તો તમારી ગણતરીમાં આવી જ ગઈ છે ખાલી આટલું આવશે કોસે 30 અને કોસેક 30 શું થાય યસ સાઈન 30 આવશે હા એટલે આવશે વિદ્યાર્થી મિત્રો ઓન્લી એન્ડ ઓન્લી 2 ચલો વિદ્યાર્થીઓ આ વસ્તુ તમે બીજી રીતે પણ કરી શકો છો અહીંયા તમને ટેબલ આપું છું કે તમારે યાદ રાખવાનું છે યુગ્મ વિધેય અને અયુગ્મ વિધેય આ આપણા પાઠ્યપુસ્તકમાં પાઠ છે જે આપણે સમજવાનું છે તમારા આ મેથડની જે બીજી મેથડ પણ તમે વિદ્યાર્થી મિત્રો લગાવી શકો યુગ્મ વિધેય એટલે કઈ વિધેયના અંદર માઇનસ બહાર આઉટસાઇડ ધન બતાવશે અને અયુગ્મ વિધેયના અંદર માઇનસ એ બહાર આઉટસાઇડ માઇનસ જ બતાવશે એ પ્રકારના વિધેયો તમે આમાં જોશો જ્યાં તે બે છે યુગ્મ વિધેય એક તો cos અને એક તો sec આ જ્યારે પણ હોય તમારે એને આ રીતે ધન લખી દેવાનું અને બાકી વિદ્યા એ બધા ઋણ આ અયુગ્મ વિધેય છે વિદ્યાર્થીઓ જ્યારે પણ ઇનસાઇડ માઇનસ હોય ત્યારે આનો ઉપયોગ કરજો અધરવાઇઝ નહીં ખૂણા અંદર જ્યારે માઇનસ આપેલું છે તમને ત્યારે આનો ઉપયોગ કરજો આ અયુગ્મ અને યુગ્મ વિધેય છે યસ આ છે માઇનસ સાઇન એક્સ માઇનસ કોસેક એક્સ માઇનસ ટેન એક્સ અને માઇનસ કોટ એક્સ આ રીતે વિદ્યાર્થી તમારા એક ટેબલ મળે રાખવાનું છે એટલે આપ સૌ પાછો બતાવું છું તમને બીજી રીતે ગણતરી કરતા તમને ફાવશે આ પણ રાઈટ છે આવી રાઈટ છે જો એ માઈનસ એક્સ હોય તો તમારા જવાબ અયુગ્મ વિધેય પરથી માઈનસ આઉટસાઇડ કોસેક 1410 બસ બાજુ તો લખી દેવાની કોસેક એક્સ જે અયુગ્મ વિધેય હવે 1410 ની ગણતરી હમણે શીખી ગયો તમે આઈ કેટલા 1440 માઈનસ 30 અને એ બી તમને ખબર જ છે 1440 એટલે કેટલા વિદ્યાર્થીઓ આયા 8π માઈનસ 5/6 ને 8π ક્યાં આવે અહીં આવે ને યસ આટલું યાદ છે 2π 4π 6π 8π આ વખતે ધન છે ને માઈનસ એટલે ક્યાં જવાની છે ઘડિયાળની દિશામાં વિદ્યાર્થી ઘડિયાળની દિશા ફેરવો તો અહીંયા તમારો આવશે ખૂણો માઇનસ 30 ડિગ્રી
अथवा माइनस पाई बाय सिक्स एक गणना तो खाली आटली करनी पड़े अनंत ने तुमने बहुत राउंड भराया आ तीन वस्तु है એટલે તમારો આન્સર આવશે માઈનસ કયું ચરણ આવ્યું ચોથું ઓલ એસ ઈસી ચોથા ચરણમાં કોસેક એક્સ શું આવે ઋણ આવે કારણ કે ધનમાં ખાલી કોસ અને સેક એટલે ટોટલ મળ્યું તમને વિદ્યાર્થીઓ કોસેક 5 બાય 6 અને કોસેક 5 બાય 6 એટલે શું 33 ડિગ્રી અને કોસેક 30 શું આવશે આઈ જેમાં બતાવ્યું તે જ છે આન્સર પણ તમારે આ ટેબલ વિદ્યાર્થીઓ મોઢે રાખવાનું છે युग्म अने अयुग्म विधेय चलो ये जो नेक्स्ट प्रश्न आवे छे आपको आठमो सो देयर इज tan 19 पाई बाय 3 विद्यार्थी आ टेबल क्यारे उपयोग करवानो જ્યારે ગુણામાં માઈનસ આપે ત્યારે બાકી 19 पाई बाय 3 તમે આ રીતે ડાયરેક્ટ ઘન છે એટલે ઘનની ગણતરી કરશો ચાલો 3 નો ગુણાંક બોલો 19 પણ નજીક પણ નજીક એટલે 6 તારી 18 વિદ્યાર્થી નજીકમાં નજીક આવશે 18 વત્તા 1 19 ત્યારબાદ આપણે આના છેદમાં મૂકી દઈએ અને આના છેદમાં મૂકી દઈએ એટલે ટોટલ આવશે તમારું 10 18 પાઈ ના છેદમાં તો પાઈ બાય 3 એટલે આવશે ટોટલ તમારું 6 પાઈ પ્લસ પાઈ બાય 3 વિદ્યાર્થી પાછું બોલું છું પ્લસ આવ્યું એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશા કરવાનું અને પ્લસ આવે તો ઘડિયાળની દિશામાં કરો 6 પાઈ ક્યાં આવશે અહીં કી ચાલુ થશે ઘડિયાળની દિશા 2 પાઈ 4 પાઈ 6 પાઈ આવી ગયો પછી કા જવાબ દી છે પ્લસ હજુ પાઈ બાય 3 એટલે 60 ડિગ્રી આયલો આટલું થોડું હજુ ઉપર ગયો આ જગ્યાએ હું શું કેટલું 19 પાઈ બાય 3 અથવા 6 પાઈ પ્લસ પાઈ બાય 3 चरण में गई है पहले जाए हुए नहीं इन्हें all s t c तू तो बता रही है पहला चरण में ten घन आगे ना तेरी आटे के बीच में देख के लिए खाली आटलो खुनो एक इन माँ रेडियम माँ पाई बाई थ्री अन्य आगे दिया कि 1060 था यस पाई बाई थ्री एक सौ ऐसे करके तो कितना 60 है 1060 कितना है रूट थ्री आगे प्रश्न विद्यार्थियों एकदम सरल रहते આવી શકે નેક્સ્ટ આવો એક પ્રશ્ન લીધો લેમ છું ઉમ્મીદ કરું છું તમને સમજ પડતી છે પણ આ બહુ બધા પ્રશ્ન છે હે કે આ તો કહે જ નથી નવમો છે sin માઈનસ 11 પાઈ બાય 3 ચાલો અને આપણે ટેબલથી જ કરશું tan થઈ ગયું પછી sin એ sin સમાન આવે અયુગ્મ વિધેય અયુગ્મ વિધેય છે એટલા માટે વિદ્યાર્થી આમાં માઈનસ આવશે મેં તમને આગળ એક ટેબલ લખાવ્યું છે એનાથી જશો તો બહુ સરળ પડશે હવે 3 નો ગુણક 11 ની નજીક નજીકમાં નજીક આ 3 તારી 9 ને લેતા નજીક કોણ છે 12 છે કારણ કે 11 છે આપણી પાસે એટલે અહીંયા 12 પાઈ ઓછા 1 પાઈ ને તો લખું છું વિદ્યાર્થી ત્યારબાદ આ બંનેને આપણે આ રીતે વહેંચી નાખીએ બંને ભાગમાં माइनस ऑफ साइन 12 पाई बाय 3 ઓછા पाई बाय 3 એટલે હવે આન્સર બોલો તો આ આવશે તમારો 4 पाई તારી બાદ ઓછા पाई बाय 3 હવે વિદ્યાર્થીઓ તમારે 4 पाई ક્યાં આવે એકવાર જોઈ લેવા છું ક્યાં જવાનું છે પણ માઈનસ એટલે ઘડિયાળની દિશામાં આવું છું આટલે ચાલુ કરું છું આપેલું 5 પાછો આ બીજું 4 पाई 5 કેટલું જવાબ આવી છે માઈનસ પાઈ બાય 3 હવે તમે એમ વિચારતા કે સર તો ક્લોકવાઇઝ ગયા અને માઈનસ કેમ નહીં થયું અથવા તમને ડાયરેક્ટ બતાવી દઉં 4 પાઈ ક્યાં આવે તો આ તમારું 4 પાઈ સીધું એક જ લીટીમાં ને માઈનસ છે એટલે ઘડિયાળની દિશામાં ફરું છું આટલે જ આટલું માઈનસ આવશે આ દિશામાં આટલું તમારું ખૂણો આવશે વિદ્યાર્થી P જે બિંદુ 4 પાઈ માઈનસ પાઈ બાય 3 છે આટલો કોણ તમારો હશે માઈનસ પાઈ બાય 3 કે માઈનસ લેવાનું ઘડિયાળની દિશામાં ફર્યા છે એટલે તમે ડાયરેક્ટ 4 પાઈ લખશો તો એકદમ ઉત્તમ રહેશે અને ચોથું ચરણ આવ્યું આ કુવડતુળ ઓલ એસ ટી સી તો ચોથા ચરણમાં સાઈન વિધેય શું નીકળે યસ ઋણ નીકળે એટલે આ બિંદુ વિદ્યાર્થીઓ સાઈન 60 પાઈ બાય 3
અને sin 60 કેટલા આવે યસ √3/2 આ ઉત્તર વિદ્યાર્થી તમારો કરેક્ટ છે સેમ એસ આગળ વધીએ છે આ પ્રશ્નનો ક્વેશ્ચન નંબર 10 cot of -15 pi upon 4 અમારે વિદ્યાર્થી આપણે તમને ટેબલ યુઝ કરવા કેવા cot વિદે શું હતું અયુગ્મ વિદે આ ટેબલ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ cot વિદે અયુગ્મ ખાલી બે વિદે યુગ્મ છે cos અને x એટલે અહીંયા છે તમારો માઇનસ cot 15 pi ભાગ્ય 4 હવે હું તમને આજ પાછો પ્રશ્ન પૂછીશ 4 નો ટેબલ બોલો અથવા 4 નો ગુણક બોલો 15 ની નજીકમાં નજીક કેટલા 16 યસ અહીંયા છે 16 pi ઓછા 1 pi ભાગ્ય 4 હવે વિદ્યાર્થી તમે આને ભાગાકાર કરી બે સેપરેશન કરીને જોઈ શકો છો જે આવશે 16 pi / 4 ઓછા pi / 4 જે હજુ આગળ આવશે તો 4 pi - pi / 4 ચાલો પાછું બોલીશ 4 pi કે આવે અહીંયા જવાનું ક્યાં માઇનસ એટલે ઘડિયાળની દિશામાં ફરવાનું ને પ્લસ હોય તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરવાનું એટલે કે ઘડિયાળ ચાલુ કરો ઘડિયાળની દિશામાં આ અહીંયા આવશે તે બી કેટલું 45 ડિગ્રી વિદ્યાર્થી આટલું તમારું માઇનસ 45 ડિગ્રી આવશે એ રેડિયનમાં ડિગ્રીમાં કે શીખેલો છે ને આપણે એ અહીંયા કોઈ બિંદુ લગાવી દીધું એ બિંદુ છે નોર 4 pi - pi / 4 અથવા આ રીતે કોઈ ચાલે માઇનસ 15 / 4 હવે એને જરા છકરી લઈએ તો ઓલ એસ સી ચોથું ચરણમાં cot શું હોય ઋણ હોય આ cos માટેનો સી છે cot માટેનો નથી એટલે આવશે ઋણ cot pi / 4 એનું મૂલ્ય આવશે cot pi / 4 વિદ્યાર્થીઓ cot 45 કેટલું યસ ઓન્લી એન્ડ ઓન્લી વન તમે એમ જે બદલી શકો છો cot ની જગ્યાએ cos કરતા હોય અહીંયા તમારે ધન આવી જાય લાસ્ટ આન્સર શું આવી જાય ઋણ આવી જાય કારણ કે બાર એક છે માઇનસ એટલે એ રીતે તમારો વિદ્યાર્થી ઉત્તર આવશે ચાલો વિદ્યાર્થીઓ સ્વાધ્યાય પૂર્ણ કર્યા બાદ આપણે હવે જોઈએ છે ઉદાહરણ વિદ્યાર્થીઓ લાસ્ટ વિડિયોમાં મેં તમને ઉદાહરણ કરાવ્યો હતો 1 થી 5 ઉદાહરણ યસ 6-7 ઉદાહરણ મેં તમને પછી કરાવું છું તો પહેલા આ ટોપિકના પ્રશ્નો લઈ લેજો છું ઉદાહરણ નંબર 8 છઠ્ઠું અને સાતમું નેક્સ્ટ પાર્ટ માં કરાવું છું તે પહેલા તમારે આ ઉદાહરણની સાથે સમજવાનું છે sin 31 pi / 3 વિદ્યાર્થીઓ 3 નો ગુણક 31 ની નજીક વિચારો કેટલો આવશે યસ 30 એટલે 30 pi વત્તા 1 pi ભાગ્યા 3 અહીંયા યુગ્મ અયુગ્મ વિચારવાની જરૂર નથી અંદર માઇનસ છે જ નહીં માઇનસ હોય ત્યારે વિચારવાનું હોય છે હવે આને તમે આ રીતે બે ટુકડામાં વિભાજન કરી દો એટલે sin ભાગ્યા 3 ભાગ્યા 3 આ આવશે વિદ્યાર્થી 10 pi અને અહીંયા આવશે કેટલું pi / 2 યસ વિદ્યાર્થીઓ 10 pi ક્યાં આવે તમને ખ્યાલ હોય તો અહીંયા આવે આખી સિરીઝ તમને લખાવેલી છે આખું જે પહેલા પાઠમાં 0 2 pi 4 pi 6 pi 8 pi 10 pi 12 pi એ બધું અહીંયા આવે ઇમાંથી પ્લસ એટલે આપણે જે ઘડિયાળની વિરુદ્ધ દિશા આટલી ચાલે છે અહીં અટકાઈ ગયા પ્રશ્ન આ કેટલો કોણ ગયો pi / 3 એટલે 60 ડિગ્રી અને આ જગ્યાએ એક પોઈન્ટ આવશે એક પોઈન્ટ વાળો ક્વેશ્ચન છે કેટલો 31 pi / 3 અને આટલે જે આવતું તો તમે આટલે બ્લોક કરીને આમ બંધ કરી શકો એમાં તમે જોઈ શકો ઓલ એસ ઇસી વાય સાઇન શું હોય પહેલા ચરણમાં ધ ને કોણ આવશે 6 sin 60 આવશે વિદ્યાર્થી મિત્રો ઓન્લી √3/2 જે આ પ્રશ્નનો ઉત્તર રહેશે નેક્સ્ટ એમાં જમ છો આગળ ઉદાહરણ નંબર 9 વિદ્યાર્થી પાછું બોલું છું ઉદાહરણ 6 અને 7 મેં તમને આ પાઠ પતે પછી કરાવીશ આ કમ્બાઈન્ડ ક્વેશ્ચન છે એટલે આપણે સાથે લીધા છે ઉદાહરણ 9 cos of માઇનસ 1710 નું મૂલ્ય મેળવો
આ રીતે વિદ્યાર્થીઓ તમને પ્રશ્ન મેળવવા કીધો છે -1710 તો એકદમ સરળ છે અને તે આ રીતે લઈ જઈસ પહેલા હું ચકાસીશ cos x a માઈનસ છે ને એટલે યુગ્મ કે યુગ્મ યસ યુગ્મ છે એટલે આનું મૂલ્ય માઈનસ તો હમણાં દૂર કરી દઈશ 1710 હવે આને ચેક કરો 360 થી મલ્ટીપ્લાય એ કેટલા પાર્ટ્સમાં આવશે તો આપણે જરા મલ્ટીપ્લાય કરી નાખીએ તો 360 ઇન્ટુ 3 તો આપણે મેળવ્યું છે 4 ભી મેળવ્યું છે 5 મળ્યું છે એટલે 0 6 5 30 ગુણ્યા 3 5 તારી 15 16 ને 17 વિદ્યાર્થીઓ 1700 આવે છે 5 6 5 30 પછી 3 5 તારી 15 16 17 ને 18 સોરી 1800 આવે છે તો 1800 આપણી પાસે નજીક નથી તો નજીકમાં નજીક બિંદુ કેટલું તે ગણીએ તો 4 કરી લઈએ 36 ગુણ્યા 4 તો કર્યું છે કેટલું યસ આવશે 1870 આ ચાલી જશે 1800 ચાલો આ નંબરની જરૂર નથી આપણે નજીકમાં નજીક જોઈશું 4 ગણવા જશું તો 1440 થશે એટલે cos 1800 ઓછા 5 5 ની સોરી ઓછા 2 આવશે વિદ્યાર્થીઓ ના ને આપણે 1800 લખી દઈએ 360 × 5 ઓછા 2 આમ લખશું 1800 ઓછા 2 થઈ જશે 1710 ને હવે 365 × 5 કાં આવે તમને કહીએ 5 વખત 365 કહે આવવાનું 360 એટલે 2π ગુણ્યા 5 એટલે 10π અહીં જશે આપણે વિદ્યાર્થીઓ હવે -90 એટલે માઇનસ ઘડિયાળની દિશામાં જશું એટલે આ આવશે cos 2π × 5 ઓછા 90 એટલે cos 10π − π/2 માઇનસ એટલે ઘડિયાળની દિશામાં ફરવા ગઈ છે આપણે દિશામાં ફરીએ તો કેટલું ફરવા ગઈ 90 સુધી એટલે બિંદુ એ આવી ગયો આ જગ્યા આવશે આ જગ્યા તમારું બિંદુ હશે વિદ્યાર્થી P કેટલું આવ્યા 1710 તે માઇનસ કેટલા રાઉન્ડ છે 5 રાઉન્ડ છે 5 રાઉન્ડ અહીં મળી ગયા છે આપણે 2 3 4 અને 5મો રાઉન્ડ આ પછી અહીં આ મૂલ્ય તમને બતાવે છે cos 90 અને વિદ્યાર્થી cos 90 તમને ખબર જ છે કેટલું થાય 0 આ જગ્યાનું બિંદુ તમને ખબર હોય તો 0માં માઇનસ 1 થતું એકમ બળતું આ બધા બિંદુ મેં તમને બતાવવા ચાહી છે વિદ્યાર્થીઓ એ છે મૂલ્ય પણ પહેલું મૂલ્ય બોલું cos નું બીજું sin નું મેં cos નું તમને બતાવશે એક્ઝેક્ટલી 0 કારણ કે y x બરાબર છે આ વસ્તુ sin હતે તો તમને કિંમત આપે કેટલી માઇનસ યસ વિદ્યાર્થીઓ ચલો વિદ્યાર્થીઓ ઉદાહરણ નંબર 8 અને 9 પૂર્ણ થાય છે બાકી જે ઉદાહરણ નંબર 6 અને 7 વિદ્યાર્થીઓ હું તમને નેક્સ્ટ પાર્ટમાં સમજાવીશ અહીંયા આપણે સ્ટડી સ્ટોપ કરીએ છીએ વિદ્યાર્થીઓ આગળનો અભ્યાસ આપણે નેક્સ્ટ પાર્ટમાં સમજશું ત્યાં સુધી રજા આપશો બાય બાય